વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ્સ છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે આવૃત કોષ્ટક ગણાતા બરાબર સાત પ્રકારના આવૃત કોષ્ટક આવે પહેલાં આવૃતની અંદર બે ઇલેક્ટ્રોનમાં બે તત્વો બીજા આવૃતની અંદર આઠ ત્રીજામાં આઠ ચોથામાં અઢાર પાંચમામાં અઢાર છઠ્ઠામાં બત્રીસ અને બાકીના જે વધે બધા કયા આવૃત નંબર સાતમાં પણ આવૃત નંબર સાત જે છે બરાબર હજી પૂર્ણ થયું નથી હવે આવૃત કોષ્ટકમાં પાંચ આવૃતમાં અઢાર તત્વો હોય છે તે તમને કેવી રીતે સમજાવશો હવે આવત કોષકના પાંચમા તત્વો છે કે નહીં તો ખબર કેમ પડે સૌથી પહેલાં તો એ જોવાનું કે પાંચમો એટલે જેથી મુખ્ય બરાબર કેટલા આવે પાંચ હવે એન બરાબર પાંચ એલ ગોતવા હોય તો શું આવે એલનું સૂત્ર હતું એલ બરાબર એન માઇનસ વન એટલે એન એટલે પાંચ પાંચમાંથી એક બાદ કરો એટલે કેટલા આવે ચાર ચાર એટલે તમને ખબર છે એમ કેટલા આવે જીરો એક બે અને ત્રણ ચાર એટલે બરાબર જીરો એક બે ત્રણ જીરો એટલે એસ કક્ષક

તો કોલ પ્રાપ્ય કક્ષાઓ કેટલી નવ થઈ બરાબર હવે નવ થઈ કે જેથી નવ કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે અઢાર એટલે પાંચમા તત્વ આવૃતમાં અઢાર તત્વો છે એટલે તત્વો કેટલા હોય અઢાર તત્વો કારણ કે આપણને ખબર છે કે થ્રી એફ શક્ય નથી કારણ કે થ્રી કક્ષક ન આવે આપણને ખ્યાલ છે કક્ષાઓ કેટલી આવે તો કે વન એજ ટુ એસ એ બધી કક્ષકો આવે બરાબર ટુ ડી ટુ ડી નો આવે થ્રી ફોર ડી ફાઈ સિક્સ ડી એવી રીતે થ્રી એફ અને ફોર એફ એવું નો આવે ફોર એફને કઈ આવે ફાઇવ એફ તમે એની પછી નેક્સ્ટ છે અને આ કક્ષકનો શક્તિનો ક્રમ તમને ખબર છે જેમ મુખ્ય કોન્ટામાં વધતો જાય બરાબર એમાં ફોર ફાઈવ વધારે બરાબર ફાઈવ પીનો વધારે પછી ફોર ડી અને પછી ફાઈવ એસ એની પછી છે આગળ ક્વોન્ટમ આધારે સાબિત કરો કે આવૃત કોષ્ટકના છઠ્ઠા આવૃતમાં બત્રીસ તત્વો આવેલા છે ક્વોન્ટમ અંગના આધારે છઠ્ઠા આવર્ત નંબર બરાબર કેટલા છ લેવાના એટલે પહેલાં લઈ લેવાનું એમ બરાબર છ પછી વિદ્યાર્થી મિત્રો એલનું સૂત્ર શું આવે એન માઇનસ વન એટલે કે

પ્રથમ આવતમાં બે જ તત્વો છે પણ ખ્યાલ હશે કયા કયા હાઇડ્રોજન અને હિલિયમ આઠ તત્વો છે કયા કયા તો કે લિથિયમથી સ્ટાર્ટ કરવાનું ક્યાંથી સ્ટાર્ટ કરવાનું લિથિયમથી લઈ અને ક્યાં સુધી સુધી ને એટલે ત્રણથી લઈ અને દસ સુધી લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન ને નિયોન એની પછી નેક્સ્ટ તો કે ત્રીજા આવર્તમાં કેટલા આઠ એ તમને ખબર છે ક્યાંથી સોડિયમથી લઈ અને આર્ગોન સુધી પછી છે ચોથા ઓવરમાં કેટલા તો કે પોટેશિયમ થી લઈ અને ઠેઠ સુધી તો ક્રિપ્ટોન સુધી પાંચમા આવર્તમાં કેટલા સોરી સાતમા ઓવરમાં કેટલા તત્વો છે બત્રીસ તત્વો છે આપણને ખ્યાલ છે તો બત્રીસ એટલે પછી રેડોન થી લઈ અને બાકીના બત્રીસ તત્વો છે એ ગણી નાખવાના હવે આગળ આવું કે વિસ્તૃત આવૃત કોષ્ટકમાં સમૂહ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના વિશે લખો જો આવૃત કોષ્ટક પ્રમાણે આપણે છે એ જે સમૂહ હોય એ પ્રમાણે ઇલેક્ટ્રોન લખવાની છે તો સમૂહ એક અને બે કે સમૂહ ત્રણ થી બાર સમૂહ તેર થી અઢાર અને લેન્થનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણીઓ તો આપણને ખ્યાલ છે આખો આવર કોષ્ટકાલ મેં તમને શીખવાડ્યું હતું કે ચાર રીતે યાદ રાખવાનું એસ એફ એમાં એસ એટલે સમૂહ નંબર એક થી બે પી એટલે તેર થી અઢાર ડી એટલે ત્રણ થી બાર અને એફ એટલે બે શ્રેણી લેન્થનાઇડ અને એક્ટિનાઇડ તો હવે આપણે જોયું કે એક જ સમૂહના તત્વોની સામ્યતા એક જ સમૂહના તત્વોની સામ્યતા એક જ સમૂહ અથવા ઉભા સ્તંભમાં રહેલા એક જ સમૂહ અથવા ઉભા સ્તંભમાં રહેલા સંયુક્ત કોષની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે જો આપણે જોયું કે મેન્ડીલેપે છે એ કેવી રીતના ગોઠવણી કરી હતી કે સરખા સરખા ગુણધર્મો ધરાવતા તત્વોને ક્યાં મૂક્યા હતા એક જ સમૂહમાં અને એક જ સમૂહમાં આવેલા દરેક તત્વોની બાહ્યત્તમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી આવે એક સમાન આવે જો બધામાં એસ વન તો બધામાં શું આવે એસ વન બરાબર ને અને તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કીધું ને કે તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જ હોય એટલે કે એક જ સમૂહમાં આવેલા દરેક તત્વોની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય સમાન કારણ કે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આખા સમૂહની કેવી હોય સમાન હોય છે અને તથા એના ગુણધર્મો પણ કેવા હોય છે સમાન હોય છે તો ઉદાહરણ તરીકે લેવું હોય તો સમૂહ નંબર એક જેને શું કહેવાય આલ્કલી તત્વો અથવા ધાતુઓ અને જેની સંયુક્ત કોષની ઇલેક્ટ્રોન રચના શું આવે એને વન એનએસ સારનો મતલબ એવો થાય કે એટલે કે ભાઈ રહેલા નંબર ઇલેક્ટ્રોનની સંખ્યા બે ત્રણ ચાર જે કાંઈ સોરી કોન્ટ્રમાકની સંખ્યા હવે આપણે અહીંયા જોયું કે સમૂહ નંબર એકના તત્વોના નામ સઘના ઇલેક્ટ્રોન રચના તો સમૂહ નંબર એકમાં કોણ આવે તો પહેલું તો સમૂહ નંબર એક એટલે આલ્કલી કહેવાય આલ્કલી એટલે બેઝ યાદ રાખજો ખાસ આલ્કલી હોય એને શું કહેવાય બેઝ કહેવાય પાછું આલકલનું બીજું નામ છે બેઝ એટલે આલકલીની અંદર બધી ધાતુ જે આવે ને બધી બેઝ તરીકે વખણાય આપણને ખબર જ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તમે જાણતા જ એને હોય છે તો એને આવીને પેલું જ નામ છે લિથિયમ તો લિથિયમની રચના શું આવે તો જો ઇલેક્ટ્રોન આવી ટુ એસ વન શું કામ કારણ કે વન એટલે કયો વાયુ થઈ ગયો હિલિયમ પછી હિલિયમ પછી આ હિલિયમ કયો નિષ્ક્રિય એની પછી રચના શું આવે ટુ એસ વન પછી સોડિયમ લઈ લો તો અગિયાર એનો પરમાણુ ક્રમાંક તો એની પહેલા

અઢાર ઇલેક્ટ્રોન જતા રહે છે કે એમાં આર્ગોન એટલે કે નિયોન સોરી પોટેશિયમ પહેલા નિષ્ક્રિયુ કયો આવશે તો કે આર્ગોન એમાં અઢાર ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે શું ફોર એસ વન નહીં પછી સાડત્રીસ નંબર તો કે રૂબેડિયમ બરાબર આરબી તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ થ્રી ડી ટેન ફોર એસ ટુ ફોર પી સિક્સ અને ફાઈ એસ વન એટલે રૂબેડિયમ પહેલાં કોણ આવે તો કે ક્રિપ્ટોન બરાબર ને છત્રીસ ઇલેક્ટ્રોન એમાં જતા રહ્યા અને વાય શું કીધું ફાઈ એસ વન આમાં પણ ફાઇવ એસ વન પછી સીજીએમ પંચાવન તો એમાં શું આવશે માઇન એસ ટુ ટુ એસ ટુ ટુ સિક્સ થ્રી એસ ટુ થ્રી પી સિક્સ થ્રી ટેન ફોર એસ ટુ પછી ફોર પી સિક્સ ફાઈ ફોર ડી ટેન ફાઈવ એસ ટુ સિક્સ પી ફાઈવ ફાઈવ પી સિક્સ અને સિક્સ એસ વન એટલે કે આના હાથમાં તમારે લખવું હોય તો ક્રિપ્ટોન પહેલાં સોરી જેનોન છે એટલે કે જેનોન એટલે કે એક્સ ઇ એટલે એક્સ ઇ પછી શું આવે છે સિક્સ એસ વન એટલે યાદ કેમ રાખતો જવાનું હોય વિલિયમ ટુ એસ વન આંકડો છે વધારતું જવાનું થ્રી એસ વન ફોર એસ વન ફાઈવ એસ વન સિક્સ એસ વન નાઇન એસ વન સેવન એસ વન અને નિષ્ક્રિય એવું બધા મૂકતા જવાના પહેલા હિલિયમ પછી આર્ગોન પછી ક્રિપ્ટોન પછી જેનોન પછી રેડોન બરાબર ને તો આવી રીતે છે બધા વાયુઓ છે ધીમે ધીમે મૂકતા જવાના હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન જેનોન અને રેડોન બરાબર આગળ વિદ્યાર્થી મિત્રો એની પછી તો નેક્સ્ટ આપણે જોવી તો કે આવૃત અને સમૂહની દ્રષ્ટિમાં એક જેડ બરાબર એકસો ચૌદ વલતત્વનું સ્થાન આવૃત કોષ્ટકમાં ક્યાં છે આપણને એવો પ્રશ્ન પૂછેલો છે કે આવૃતની અંદર વિદ્યાર્થી મિત્રો કે આવૃત અને સમૂહની દ્રષ્ટિએ જેડ બરાબર એકસો ચૌદ વલતત્વનું આવૃત કોષ્ટકમાં સ્થાન ક્યાં છે તો આપણને ખબર છે કે એકસો ચૌદ એટલે ક્યાં આવે છ્યાસી અને એકસો અઢારની વચ્ચે આવવાના કુલ તત્વ કેટલા છે એકસો અઢાર બરાબર છ્યાસી ઉદ્દીદ આપણને ખબર છે છ્યાસી એટલે કોણ રેડોન નિષ્ક્રિય વાયુઓ

અને સાતમાં અવર્ત જે છે યુ યુ ઓ બરાબર એટલે કે અનઅન અને નીલ બરાબર એટલે કે જે જે છે છે એ એકસો અઢાર પૂરું થશે તો હવે એકસો અઢારે અઢાર સાતમાં અવ્રત પૂરું થાય તો સમૂહ નંબર ઝેડ બરોબર એમાં એકસો અઢાર એકસો સત્તર સોળ પંદર અને ચૌદ એ સમૂહ નંબર કેમાં આવે તો કે એકસો અઢાર જે છે એ સમૂહ નંબર અઢારમાં આવશે પછી સત્તર છે એકસો સત્તર એ સત્તરમાં આવશે

ફોર સિક્સટી ટેન સેવન એસ ટુ અને સેવન પી ટુ બરાબર ને એટલે જેની બાહતુ કક્ષામાં સાત આવડત છે અને છેલ્લો ઇલેક્ટ્રોન છે એ કેમ ભરાય સેવન એટલે આ કયા તત્વો આવશે વિભાગમાં આપણને ખબર છેલ્લો તત્વ છેલ્લો ઇલેક્ટ્રોન છે એ જે કક્ષકમાં ભરાય બરાબર એની એને એ વિભાગ કહેવાય યાદ રાખવાનું છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાય તો હોય એને એ વિભાગની અંદર મૂકવામાં આવે છે ધારો કે છેલ્લો ઇલેક્ટ્રોન એસમાં હતો એટલે આપણે આગળ જોયું મળે કે સમૂહ નંબર એક એટલે કયો વિભાગ કહેવાય તો એસ કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે એચમાં એવી રીતના છેલ્લો ઇલેક્ટ્રોન પીમાં હોય તો પીમાં અને છેલ્લો ઇલેક્ટ્રોન ડીમાં હોય તો ડી કક્ષક કહેવાય અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન કે લાસ્ટ ઇલેક્ટ્રોન જે છે એ પી કક્ષકમાં ભરાય છે એટલા માટે એને કયો વિભાગ કહેવાય પી વિભાગમાં મૂકવામાં આવે છે હવે સિક્સ ડીમાં સિક્સ ડીમાં ટેન સેવન એસમાં બે અને સેવન પીમાં ટુ એટલે કે તમે જુઓ કે સિક્સ ડીમાં કેટલા છે તો કે દસ ઇલેક્ટ્રોન અને સેવન એસ ટુમાં બે એટલે દસ ને બે બાર અને સેવન સેવન પીમાં કેટલા તો કે બે એટલે ચૌદ એટલે ચૌદમાં સમૂહનું તત્વ છે એટલે આખું થાય ચૌદમાં નંબરનું તત્વ થાય એટલે ચૌદ નંબરનો સમૂહ જે છે હવે નંબર નંબરનો સમૂહ એટલે કયો તમે ખ્યાલ જ હોય બાર તો આપણે કીધું ને કે તેરથી થી ચૌદ એટલે તેર નંબર એટલે બોરોનેસ ચૌદ એટલે કાર્બોન એસ એટલે કાર્બન વાળો જે સમૂહ જે છે એની નીચેનું તત્વ એકસો ચૌદ તત્વો મૂકવામાં આવે છે એની પછી છે એકથી સાતના પ્રથમ અને અંતિમ તત્વોના નામ અને સંઘના પ્રમાણ થી એકથી સાતના પ્રથમ તત્વ જો અંતો પ્રથમ અને અંતિમ તત્વ પ્રથમ પહેલું કયું પહેલા વર્તનો પ્રથમ કોણ તો કે હાઇડ્રોજન પહેલામાં હાઇડ્રોજન પ્રથમ અંતિમ કોણ તો કે હિલિયમ પણ બે તત્વ આવે એટલે હાઇડ્રોજન પહેલું હિલિયમ બીજું અંતિમ તત્વોના નામ એટલે હાઇડ્રોજન સંજ્ઞા તો કે હાઇડ્રોજન એ જ અને પરમાણુ ક્રમાંક તો કહેવાય હિલિયમ નો બે પછી એવી રીતના લિથિયમ બીજા વર્ગ પ્રથમ તત્વ અને અંતિમ તો કોણ તો કે નિષ્ક્રિય નિયમ એટલે દસ પરમાણુ ક્રમાંક આનો ત્રણ તો ત્રણ લિથિયમ બીજા વર્ગમાં અને નિયમ દસ બરાબર એની પછી છે સોડિયમ એ પ્રથમ કયા વર્તનું ત્રીજા આવર્તનું બરાબર ને સોડિયમ જે છે એ કયા વર્તનું ત્રીજા આવર્તનું બરાબર સોડિયમ એ ત્રીજા આવર્તનું અને એનો પરમાણુ ક્રમાંક કેટલો આવશે તો કે અગિયાર અગિયાર બરાબર અને સોડિયમ થી લઈને કેમ કે આર્ગોન એટલે અઢાર સોડિયમ થી લઈ અને આર્ગોન એટલે એની પછી પોટેશિયમ ચોથો આવડત એટલે ઓગણીસ થી લઈ અને ક્રિપ્ટોન એટલે કે છત્રીસ પછી અહીંયાથી સાડત્રીસ તત્વ કહ્યું રૂબેડિયમ રૂબેડિયમ થી લઈ અને જેનોન એટલે કે ચોપન પછી પંચાવન એટલે કોણ સોરી સીજીએમ સીજીએમ થી સ્ટાર્ટ કરવાનું તો ક્યાં સુધી તો કે રેડોન સુધી એટલે છ્યાસી પછી ફ્રાન્સિયમ સત્યાસી ત્યાંથી લઈ અને ક્યાં સુધી અનુ ન્યૂટ અનુ નોક્ટિયમ કીધોને અન્યુ અન્યુ નોક્ટિયમ એટલે યુ યુ કીધો ને અનુ નોક્ટિયમ એટલે એકસો ને અઢાર એટલે સાથે સાત આવત પૂરા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો બધા યાદ રાખવાના છે ફરજિયાત સાથે સાત આવરત પહેલા આવૃતમાં બે તત્વો બીજામાં આઠ ત્રીજામાં આઠ ચોથામાં અઢાર પાંચમાં અઢારને છઠ્ઠામાં બતરીને હાથમાં વતરી બરાબર ને હાઇડ્રોજનથી હિલિયમ એટલે પહેલું તત્વ પહેલું આવૃત પછી લિથિયમથી નિયમ એટલે બીજું આવૃત પછી સોડિયમથી આર્ગોન એટલે ત્રીજું આવૃત પોટેશિયમથી ક્રિપ્ટોન એટલે ચોથું આવૃત અને રૂબેડિયમથી સિજીયમ સોરી રૂબેડિયમથી જેનોટ એટલે એ પાંચમું આવ્રત અને સીજીયમથી લય અને રેડોન એટલે છઠ્ઠું આવૃત અને ફ્રાન્સિયમથી લય અને અનુકુ અનુનોક્ટિયમ એટલે આવૃત કેટલામું સાતમું ચાલો એની પછી છે એક જ સમૂહમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય છે કારણ કે આવ રીતે વર્ગીકરણનો પાયો જે છે કે આવું બહુ એટલે કે ભણી ગયા આવું બહુ પવલી બરાબર આવું બહુ શું કીધું હતું કે જેમાં ઇલેક્ટ્રોન જેની શક્તિ ઓછી એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી પહેલાં કરવાની આવું બહુના સિદ્ધાંત પ્રમાણે પરમાણુની ઇલેક્ટ્રોન રચના આવતીકાલે વર્ગીકરણના સિદ્ધાંત પાયા પર પૂરો પાડે છે એટલે આવું બહુના આધારે આપણે ઇલેક્ટ્રોન રચના કરતા આવું બહુ પૂંડ અને પૌલી તો તમને ખ્યાલ છે પાઉલોએ એવું કીધું હતું કે કોઈ પણ ઇલેક્ટ્રોન છે એના બધા જ ગુણધર્મ એટલે કે બધા જ ક્વોન્ટમ આંક સમાન આવતા નથી છેલ્લે તો ચુંબકીય ક્વોન્ટમ સોરી છેલ્લે તો સ્પિન ક્વોન્ટમ આંક અલગ જ હોય બરાબર ત્રણ સરખા હોય તો હુંડે શું કીધું હતું કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતના કરવાની તો કે જેની શક્તિ સપાટી નીચે એમાં ઇલેક્ટ્રોન પહેલાં દાખલ થશે બરાબર આવું કે શું કીધું કે એક જ કક્ષકમાં વધારે વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાય બે બેથી વધારે સમાઈ શકતા નથી બીજું સ્તંભો તો કે આવૃત કોષ્ટકમાં ઉભા સ્તંભમાં રહેલા તત્વો એક જ સમૂહમાં અથવા કુટુંબો ઉભા સ્તંભમાં જે હતા ને એવી રીતે સ્તંભમાં ગોઠવાયેલા હોય અને આ ડેરોળ કહેવાય કે આવૃત કોષ્ટકમાં જે ઉભા સ્તંભમાં હતા એને સમૂહમાં કહેવાય અને સમૂહમાં ગોઠવાયેલા દરેક તત્વોના ગુણધર્મ કેવા સમાન હોય કારણ કે મેન્ડેલિફિયમ વર્ગીકરણ કેવી રીતના કર્યું કે જે તત્વોના ગુણધર્મ એક સમાન આવતા હતા એ બધા જ તત્વોને એક જ સમૂહમાં ગોઠવવામાં આવ્યા છે અને કારણ કે તેમના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનોઝની સંખ્યા અને વિતરણ એક જ પ્રકારે હોય છે એટલે એક જ સમૂહમાં આવેલા તત્વોની બાહ્યતમ કક્ષાની રચના એક સરખી હોય છે અને એનું વિતરણ બટલે કે એનું જે વિસ્તરણ જે છે એ પણ કેવું હોય છે એક સમાન એટલે મેન્ડેલીફે નામના વૈજ્ઞાનિકે છે એ કયા સિદ્ધાંત કાર્ય કર્યું તો કે મેન્ડેલીફે એવું કીધું કે કોષ્ટકમાં રહેલા દરેક તત્વોના એટલે કે જે તે તત્વોના ગુણધર્મ સમાન આવે બરાબર એને ઉપાય સ્તંભમાં ગોઠવવામાં આવ્યા છે નેક્સ્ટ એની પછી છે કે આવૃત કોષ્ટકમાં કેટલાક અને કેટલા અને કયા વિભાગો છે તે કઈ બાબત પર આધાર રાખે છે વિભાગો આપો જો આવૃત કોષ્ટકના તત્વોનું વર્ગીકરણ ચાર વિભાગોમાં થાય છે આવૃત કોષ્ટકનું વર્ગીકરણ ચાર વિભાગોમાં થાય છે આ ચાર વિભાગો એસપી ડી અને એફ છે જો કોષ્ટકના તત્વોનું વર્ગીકરણ છે એ ચાર વિભાગોમાં થાય છે આ ચાર વિભાગો એસપી ડી અને એફ છે તત્વોના વિભાગોના આધારે એ આધારે તે બાબતની ઉપર છે કે કયા પ્રકારની પરમાણ્વીય કક્ષકો ઇલેક્ટ્રોન વડે ભરાય છે જો તત્વોના વિભાગોના આધારે તત્વોના વિભાગોના આધારે તે બાબતની ઉપર છે કે કયા પ્રકારની પરમાણ્વીય કક્ષકો ઇલેક્ટ્રોન વડે ભરાય છે આ કોષ્ટકમાં ચાર વિભાગોને નીચેની આકૃતિમાં દર્શાવ્યા છે એટલે હવે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો કે ચાર વિભાગમાં છે એ દર્શાવેલા છે પહેલો વિભાગ એટલે કયો એસ વિભાગ અહીંયા તમને દેખાડ્યું છે પર્ટિક્યુલરલી એસ વિભાગ કેસની અંદર બે સમૂહ આવે પહેલો અને બીજો પહેલાંને આલ્ક કહેવાય બીજાને આલ્કલાઇન કહેવાય બરાબર એની પછી આગળ જાવ એટલે કયો વિભાગ આવ્યો ડી વિભાગ બરાબર હાઈડ્રોજન સાવ અલગ જ છે એટલે ડી વિભાગની અંદર શું આવે તો કે સંક્રાંતિ થતો એટલા માટે સંક્રાંતિ કહેવાય કારણ કે વચ્ચે આવે છે એટલા માટે એમાં કઈ કક્ષકો આવે થ્રી ફોર ડી થ્રી ફોર ડી થ્રી ફોર ડી ફાઈવ ડી અને સિક્સ ડી બરાબર એટલે કે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આટલા સમૂહ જે છે એ ત્રણથી બાર આવે આવશે ડી વિભાગમાં એની પછીનો જે વિભાગ છે એ પી વિભાગ છે બરાબર તો પી વિભાગની અંદર તે થી લઈને ક્યાં સુધી અઢાર અઢાર સમૂહ નંબર એટલે કયો નિષ્ક્રિય વાયુઓ બધાય બરાબર પછી આની અંદર જે ધાતુ આવે અધાતુ અને અર્ધાતુ આવશે એટલે પી વિભાગની અંદર ધાતુઓ છે અમુક અમુક અધાતુ છે અને અમુક કેવી છે અર્ધ ધાતુઓ હશે બરાબર એની પછી છે નીચે એફ વિભાગ તો એ વિભાગની અંદર તમને ખ્યાલ છે કે એફ વિભાગ બરાબર તો એની અંદર છે એ બે પ્રકારની શ્રેણીઓ આવશે એક તો લેન્ડ એટલે કે ફોર એફ શ્રેણી એક્ટિ એટલે કે શ્રેણી ફાઈવ શ્રેણી એટલે બે પ્રકારની શ્રેણીઓ જોવા મળે છે એક તો એટલે ફોર એફ અને એટલે કઈ ફાઈ એફ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાના આધારે આધારે આવડે કોષ્ટક તત્વ વિભાગો તત્વોના ધાતુઓ અને અર્ધાતુઓ અને જેવા મુખ્ય વર્ગમાં પણ દર્શાવ્યા છે એટલે જુઓ એટલે કે ધાતુઓ અને અર્ધાતુઓ અને અધાતુઓ આ ત્રણેયને જે છે એને મુખ્ય વર્ગમાં દર્શાવેલા છે એટલે કે જેમ જેમ ઇલેક્ટ નંબર આવતા જાય કોષ્ટકમાં એમ ચાર વિભાગમાં એનું છે એ વર્ગીકરણ કરવામાં આવ્યું છે એટલે આ કોષ્ટક તમને ઇઝીલી આધરી છે એક તો એસ વિભાગ એક પી વિભાગ એક ડી વિભાગ અને એક એફ વિભાગ એની પછી આગળ છે તત્વોના વિભાગમાં વર્ગીકરણના કેટલા અપાત છે તેના વિશે સમજૂતી આપો બે અપાતો જોવા મળે છે એક તો પહેલો હાઇડ્રોજન અને બીજો હિલિયમ જો આખા આવૃત કોષ્ટકમાં બે જ અપાત છે એનું કારણ તમને કહું કે હાઇડ્રોજનનું કોઈ સ્થાન નથી નક્કી બરાબર એ આવૃત કોષ્ટકમાં કેવા વિભાગમાં નથી એસમાં નથી પીમાંય નથી ડીમાં નથી એફમાંય નથી એટલે એને વચ્ચે મૂકવામાં આવ્યું છે બીજું કે હિલિયમ છે તો હિલિયમમાં તમે જુઓ કે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે એસમાં પણ છતાં એને મૂક્યું છે કે પી વિભાગમાં નગર નિયમ આવર્ત કોષ્ટકનો એવો છે કે છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાય એ જ કક્ષક એ જ વિભાગની અંદર એ તત્વને મૂકવામાં આવે તો હિલિયમમાં તો તમને ખ્યાલ છે કે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય તો કે એસ કક્ષકમાં પણ છતાં હિલિયમને મૂકેલું છે ક્યાં પી વિભાગમાં એ તમને હું દેખાડી દઉં કે હિલિયમ તમે જુઓ કે ક્યાં છે તો કે પી વિભાગની અંદર દેખાય છે ને બધાને હિલિયમ જે છે એ પી વિભાગમાં આવેલું છે બાકી હિલિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન કેમ ભરાય છે એસમાં તો જેનો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં છેલ્લો ભરાતો હોય એ જ વિભાગની અંદર તત્વને મૂકવામાં આવે પણ હિલિયમ એક અપાતમાં છે કે જેનો છેલ્લો ઇલેક્ટ્રોન એસમાં ભરાય છે છતાં પણ એને નિષ્ક્રિય વાયુઓની સાથે એટલે કે પી વિભાગમાં મૂકવામાં આવ્યા છે એની પછી આગળ આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન સૌથી પહેલા તો હાઇડ્રોજન પાસે માત્ર કેટલા એક જ ઇલેક્ટ્રોન છે એ કેમાં એસમાં અને જેથી હાઇડ્રોજનનું સ્થાન એસ વિભાગમાં સમૂહ નંબર એકમાં ધાતુઓની સાથે હોવું જોઈએ એટલે આમાં એવી તમને ધારણા કરી છે કે એ હાઇડ્રોજનનું સ્થાન છે એમાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે કે વન વન એટલે વિભાગ કયો હોવો પડે એસ હોવો પડે એટલે કે કોની સાથે હોવો પડે આલ્કલી ધાતુઓ સાથે હોવો પડે આ ઉપરાંત હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન સ્વીકારીને અઢાર સમૂહમાં સ્થાયી તત્વોના ઉમદા જેવી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી શકે જુઓ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે એક મેળવ એટલે કેટલા થઈ જાય બે અને બે એટલે કોઈ કયો વળી પશુ વિલિયમ એટલે વળી પાછું નિષ્ક્રિય બની જાય તો નિષ્ક્રિય બની જાય તો વળી પછી એનું સ્થાન ક્યાં આવવું પડે સમૂહ નંબર અઢારમાં અને આ રીતે હાઇડ્રોજનનું વર્તન સમૂહ સત્તરના હાઇડ્રોજન સમૂહ તત્વોની જેમ છે એટલે હાઇડ્રોજનનું જે વલણ જે છે વર્તન એ સમૂહ નંબર સત્તર જેવું છે કે એક ઇલેક્ટ્રોન મેળવે એટલે વળી પાછો એ છે એ ક્યાં જતો રહે તો કે સમૂહ નંબર અઢારમાં બરાબર આથી હાઇડ્રોજનનો વિશિષ્ટ કિસ્સો લઈને તેને આવૃત્ત કોષ્ટકમાં સૌથી ઉપર અલગ સ્થાન આપવામાં આવ્યું એટલે આ એનો સૌથી અલગ કિસ્સો છે એટલા માટે છે એ આવૃત્ત કોષ્ટકની અંદર તેને સૌ અલગથી દર્શાવવામાં આવેલું છે કારણ કે હાઇડ્રોજન એક જ એવું છે કે જેમાં હાઇડ્રોજન એક એવો છે કે જેની પાસે એક ઇલેક્ટ્રોન છે તો એને એસમાં મૂકવામાં આવી શકે અને જો એક ઇલેક્ટ્રોન મેળવે તો એને મૂકી કહેવામાં શકાય પી વિભાગમાં કારણ કે કેવો બની જાય નિષ્ક્રિય પણ એ બેમાંથી એકે પ્રવૃત્તિ કરતો નથી એટલા માટે કોષ્ટકની અંદર એસ જે હાઇડ્રોજન જે છે એને સૌથી ઉપર એટલે કે અલગથી સ્થાન આપવામાં આવ્યું છે આવૃતકોષ્ટકમાં હિલિયમનું સ્થાન તો આવૃત્ત કોષ્ટકમાં હિલિયમ જે છે એ મનેસ્ટુ ઇલેક્ટ્રોજન આધાર આવે છે એટલે એ ખરેખર કેમ હોવું પડે એસ વિભાગમાં હોવું જોઈએ હિલિયમનું સ્થાન વાસ્તવમાં કયા સમૂહમાં છે અઢાર નંબરના તત્વોમાં છે એટલે પી વિભાગમાં છે તેનું કારણ એ છે કે હિલિયમ સંયુક્ત કોસફોર સંપૂર્ણપણે ભરાયેલો છે જેથી હિલિયમ ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે એટલે કે એને શું કામ મૂક્યો પી વિભાગમાં કારણ કે હિલિયમ છે એની પક્ષાની કક્ષાની ઇલેક્ટ્રોચના સંપૂર્ણપણે કેવી છે ભરાયેલી એટલા માટે એનું વલણ છે એ નિષ્ક્રિય વાયુ જેવું છે અને નિષ્ક્રિય વાયુ જેવું હોવાથી તેને છે એ સમૂહ નંબર અઢાર એટલે કે પી વિભાગની અંદર મૂકવામાં આવ્યો છે એની પછી તો કે આ કોષ્ટકના એસ વિભાગના તત્વો વિશે લખો તો આ જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન એસમાં ભરાય તે તેને કયા તત્વોનો તેને કયો વિભાગ કહેવાય એસ વિભાગના તત્વો કહે છે જો જે તત્વોમાં છેલ્લે ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય તેમને એસ વિભાગના તત્વો કહે છે સમૂહ નંબર એકના તત્વો આલ્કલી સમૂહ નંબર બે એટલે આલકલાઇન અર્ધાત્વો અને બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો આલ્કલીની કહી તો કે એનએસ વન અને આલ્કલાઇનની કહી એનએસ ટુ અને તેઓની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં એસ ઇલેક્ટ્રોન હોવાથી આ બંને સમૂહને આવર્ત કોષ્ટકના એસ વિભાગમાં મૂકવામાં આવે છે એટલે જુઓ સમૂહ નંબર એક ની અંદર શું થશે કે એક તો સમૂહ નંબર પહેલો એટલે આલ્કલ હમણાં આપણે જોયું અને સમૂહ નંબર બીજો એટલે આલ્કલ અર્ધાતુઓ હવે બંનેની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જુઓ તો સમૂહ નંબર એક ની શું હતી એનએસ વન અને સમૂહ નંબર બે ની શું આવે એનએસ ટુ અને છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકની અંદર ભરાતો હોવાથી આ બંને સમૂહને ક્યાં મૂકવામાં આવ્યા કયા વિભાગમાં એસ વિભાગની અંદર હવે લાક્ષણિકતા જોઈએ આપણે કે તેમનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય જુઓ તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે ઓછું હવે આયનીકરણ કોણ એ પ્રશ્ન એ થાય કે કોઈ પણ ધાતુ છે એ પોતાનામાંથી જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે બરાબરથી ગુમાવવા માટે જે શક્તિની જરૂર પડે એને શું કહેવાય આયનીકરણ કારણ કે ધાતુમાંથી આયન બનવા માટે ઇલેક્ટ્રોનને શું કરવું પડે ગુમાવવો પડે બરાબર ને ધાતુ હંમેશા ઇલેક્ટ્રોનને ગુમાવે અને અધાતુ ઇલેક્ટ્રોનને શું કરે મેળવે એટલે ધાતુને પોતાનામાંથી ઇલેક્ટ્રોન ગુમાવવા માટે જે શક્તિની જરૂર પડે એને શું કહેવાય તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હવે જો શક્તિની જરૂર ઓછી પડે એટલે કે સહેલાઈથી દૂર થઈ જાય તો આયનીકરણ એન્થલ્પી મૂલ્ય કેવા ઓછું આવશે અને આ તત્વો પૂર્વક એક ઇલેક્ટ્રોન ગુમાવી અને પ્લસ વન આલ્કલિ ધાતુઓ અને પ્લસ ટુ ઇલેક્ટ્રોન ગુમાવી આલ્કલિન ધાતુઓ બનાવજુ અને સમ નંબર એ એક અને બે તો એકના જે સમૂહ નંબર એકમાં આવેલા તત્વો છે એ સરળતાથી એક ઇલેક્ટ્રોનને શું કરે છે ગુમાવી દેશે એટલા માટે એનું એન્થાલ્પી નું મૂલ્ય કેવું આવે છે ઓછું અને એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા માટે એ આલ્કલી ધાતુઓ કહેવાય છે અને સમૂહ નંબર બેની અંદર આવેલા તત્વો છે એ સહેલાઈથી બે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા માટે એને આલ્કલાઇન અર્થધાતુઓ કહે છે એટલે સમૂહ નંબર એકવાળા એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે આલ્કલી બને છે સમૂહ નંબર બે વાળા બે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા માટે શું બને છે આલ્કલાઇન અર્થ ધાતુઓ બીજું છે કે એસ વિભાગના તત્વોના સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાતુના ધાત્વિય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે એસ વિભાગના તત્વો સમૂહમાં ઉપરથી આવતા નીચે એટલે એસ વિભાગના તત્વોના એસ વિભાગના તત્વોમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાતુઓના ધાત્વીય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે વધારો થાય છે જેમ તમે ઉપરથી નીચે આવશો બરાબર એટલે કે એસ વિભાગમાં તત્વોના સમૂહમાં ઉપરથી જેમ નીચે તરફ જતા ધાતુઓના ધાત્વિય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે વધારો થાય છે આ તત્વોની વધુ પ્રતિક્રિયાત્મકતા હોવાને કારણે તેઓ કુદરતમાં સુદ સ્વરૂપે મળતા નથી શું કીધું કે આ તત્વોની વધુ પ્રતિક્રિયાત્મકતા હોવાને કારણે કુદરતમાં સુદ સ્વરૂપે મળતા નથી લિથિયમ અને બેરિલિયમ સિવાયના એસ વિભાગના તત્વોને મુખ્યત્વે આયનીય હોય છે જો લિથિયમ અને બેરિલિયમ સિવાયના એસ વિભાગના તત્વો મુખ્યત્વે આયનીય હોય છે એટલે એસ વિભાગના તત્વો જે છે એસ વિભાગના તત્વોના સમૂહ ઉપરથી નીચે તરફ જતા ધાતુઓના ધાત્વીય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે વધારો થાય છે એટલે એસ વિભાગના તત્વોમાં સમૂહ વિભાગના તત્વોના સમૂહ ઉપરથી જેમ તમે નીચે તરફ જાઓ એમ ધાતુના ધાત્વિય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે આ તત્વોની વધુ પ્રતિક્રિયાત્મકતા હોવાને કારણે આ તત્વોની વધુ પ્રતિક્રિયાત્મકતા હોવાને કારણે તેઓ કુદરતમાં શુદ્ધ સ્વરૂપે મળતા નથી એટલે કે એસ વિભાગની જે પ્રક્રિયા ઝડપથી એ સૌથી વધારે છે એટલા માટે જેમ તે ઉપરથી નીચે તરફ જાવ એમ ધાતુના ધાતુ લક્ષણમાં છે એ શું થાય વધારો થાય છે એટલે ઉપરથી જે નીચે જાઓ એટલે લીથિફ સ્ટાર્ટ કરતા જાવ ધીમે ધીમે ધાતુના ગુણધર્મ વધતો જાય અને એની પ્રતિક્રિયાત્મકતા પણ શું થાય વધારો થાય છે આ તત્વોની વધુ પ્રતિક્રિયાત્મકતાઓને કારણે એટલે કે એની પ્રક્રિયા કરવાની ઝડપ વધારે હોવાથી તેઓ કુદરતમાં શુદ્ધ સ્વરૂપે મળતા નથી કારણ કે જ્યાં પણ તમને મળશે એ તમને એકદમ શુદ્ધ નહીં મળે શું કામ કારણ કે એ ગમે એની સાથે ઝડપથી શું કરે પ્રક્રિયા કરે છે કારણ કે એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે વધારે એટલે કે ઝડપથી પ્રક્રિયા કરે છે લિથિયમ અને બેરિલિયમ સિવાયના એસ વિભાગના તત્વો મુખ્યત્વે આઈનીય હોય જો ખાલી બે તત્વો એવા છે કે જે આઈનીય નથી એક તો લિથિયમ બીજું કોણ બેરિલિયમ લિથિયમ અને બેરિલિયમ સિવાયના એસ વિભાગના તત્વો મુખ્યત્વે કેવા હોય છે આઈનીય હોય છે એટલે માત્રને માત્ર ખાલી લિથિયમ અને beryllium બે જ એવા છે જે આવી નથી બાકી લિથિયમ અને beryllium સિવાયના બધા તત્વો છે એ કેવા છે આયર્નીય છે એની પછી છે કે આવર્ત કોષ્ટકમાં પી વિભાગના તત્વોનો વિશે વિસ્તાર સમજાવો તો આવર્ત કોષ્ટકની અંદર પી વિભાગ તો જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન પીમાં ભરાતો હોય બરાબર તેને પી વિભાગના તત્વો કહે છે બીજું છે કે પી વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તો શું આવે એનએસ ટુ એનપી વનથી લઈ અને એનએસ ટુ એનપી સિક્સ એટલે પીમાં એકથી લઈ અને ક્યાં સુધી ઇલેક્ટ્રોન સમાય છ સુધી બદલાય બરોબર બીજું ઉમદા વાયુઓ ઉમદા વાયુઓ એટલે કેવા નિષ્ક્રિય વાયુઓ દરેક આવૃતમાં ઉમદા વાયુ તત્વોની ઇલેક્ટ્રોન રચના શું હોય એનએસ ટુ એનપી સિક્સ એટલે કે જેમાં સંપૂર્ણપણે કક્ષકો ભરાયેલી હોય એને શું કહેવાય ઉમદા વાયુઓ અને જે કયો સમૂહ આવે અઢાર નંબરમાં સમૂહના તત્વો છે ઉમદા વાયુના તત્વોમાં સંયુક્ત કોષની બધી જ કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે કેવી ભરાયેલી હોય એટલા માટે જ આપણે એને ઉમદા વાયુ કેવી ઉમદા એટલે નિષ્ક્રિય નિષ્ક્રિય વાયુ એને કહેવાય કે જેની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણપણે કેવી હોય ભરાયેલી એટલા માટે એને આપણે સમૂહ નંબર અઢારમાં મૂકવી છીએ અને સમૂહ નંબર અઢાર એટલે બધા કેવા નિષ્ક્રિય તેમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરી અને અથવા તેમાં ઇલેક્ટ્રોન ઉમેરીને આ સ્થાયી અવસ્થાને બદલી બહુ મુશ્કેલ છે એટલે સંપૂર્ણપણે ભરાઈ ગયા પછી તમે એમાંથી કે ઇલેક્ટ્રોન દૂર અથવા ઉમેરી શકતા નથી જેથી ઉમદા વાયુઓની પ્રતિક્રિયા તો ખૂબ જ કેવી હોય ઓછી હોય કારણ કે જગ્યા જ ન હોય હવે જગ્યા નથી ખાલી ઇલેક્ટ્રોનમાં બરાબર કક્ષકમાં તો એ પ્રક્રિયા કરવાના નથી અને સંપૂર્ણપણે ભરાઈ ગયા પછી તમે એમાંથી ઇલેક્ટ્રોનને દૂર પણ કરી શકતા નથી અને નવો કોઈ પણ ઇલેક્ટ્રોન ઉમેરી શકતા પણ નથી બીજું હેલોજન તત્વ તો ઉમદા વાયુઓના સમૂહના પહેલાં એટલે ઉમદા નંબર ઉમદા વાયુઓનો સમૂહ એટલે અઢાર નંબર એની પહેલાંનો સમૂહ નંબર એટલે કેવો સત્તર અને સમૂહ નંબર સત્તર જે છે એને કયા તત્વો કહેવાય હેલોજન તત્વ હવે હેલોજન એટલે આપણને ખબર ક્લોરીન ગ્રોમિન આયો ફ્લોરીન બધાને શું કહેવાય હેલોજન કહેવાય અને હેલોજન તત્વ છે એ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી ધરાવે કારણ કે હેલોજન તત્વો બધા નેગેટિવ આયન છે અને બધા ઇલેક્ટ્રોનને શું કરે મેળવે છે એટલા માટે જ્યારે મેળવતા હોય ત્યારે શું આવે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને સરળતાથી એક અથવા બે ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉમદા વાયુ તત્વો જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે એટલે હેલોજન છે એ એક અથવા બે ઇલેક્ટ્રોન મેળવી અને રચના કોણ જેવી પ્રાપ્ત કરે ઉમદા વાયુ ઉમદા એટલે કેવા નિષ્ક્રિય વાયુ વાયુજી કારણ કે નિષ્ક્રિય વાયુના बाजूનો સમૂહ છે કયો છે હેલોજન છે અને હેલોજનને એક ઇલેક્ટ્રોન મળી જાય એટલે એની રચના કોના જેવી થઈ જાય સમૂહ નંબર 18 અને સમૂહ 18 એટલે કેવો નિષ્ક્રિય વાયુઓ એટલે કે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન તત્વ એની પછી આગળ છે ચાલકોજન તો ચાલકોજન એટલે કયો હતો કે સમૂહ નંબર ઉમદા વાયુ સમૂહના પહેલાધાતુઓનું રાસાયણિક રીતે અગત્યનું 16માં સમૂહનો ચાલકોજન છે એટલે સમૂહ નંબર 16 કે જેને શું કહેવાય ચાલકોજન કહેવાય કીધું ને સમૂહ નંબર 16 એને શું કહેવાય ચાલકોજન જે અધત્વનું રાસાયણિક નામ છે ચાલકોજન તત્વો ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થલ્પી ધરાવે છે એટલે ચાલકોજન જે છે એટલે કે સમૂહ નંબર સોળ એ ઉચ્ચ પ્રકારની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી ધરાવે છે અને ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપી ધરાવે છે અને સરળતાથી જો બે ઇલેક્ટ્રોન સ્વીકારે તો એનું પણ અષ્ટ પૂર્ણ થઈ જાય અને એની રચના પણ કેવી થઈ જાય ઉમદા વાયુ જેવી અને જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે ઓ એસ ઓ એટલે ઓક્સિજન સલ્ફર ટેલ્યુરિયમ અને સિલેનિયમ આ બધા તત્વો કેમાં આવશે ચાલકો આવશે ધાત્વી અને અધાતુ ગુણ તો પી વિભાગના આવૃતમાં ડાબીથી જમણી બાજુ તરફ જાવ એમ અધાતુ લક્ષમાં વધારો થાય એટલે કે અધાતુ વધતી જાય અને સૌમાં ઉપરથી નીચે જાવ એમ ધાતુ વધતી જાય રાખવાનું કે ડાબીથી જમણી બાજુ જાવ એટલે અધાતુ વધતી જાય ઉપરથી નીચે આવો એટલે ધાતુ વધતી જાય એટલે કે આવૃત કોષ્ટકની અંદર પી વિભાગની અંદર જ ડાબીથી જમણી બધું જાવ આવે એમ અધાતુ વધતી જશે એટલે અધાતુ લક્ષમાં શું થશે વધારો થશે અને સમૂહ ઉપરથી નીચે આવો સમૂહમાં એટલે એમ ધાતુવીય લક્ષ્યમાં શું થાય વધારો થશે તો આમ વિદ્યાર્થી મિત્રો છે એ પી વિભાગમાં આવૃતમાં આપણે જોયું કે છેલ્લો ઇલેક્ટ્રોનિક લક્ષકમાં ભરાતો હોય તો આપણે શું કહેવાય એને પી વિભાગ કહીશું એની અંદર નિષ્ક્રિય વાયુઓ કે જેનું અષ્ટક સંપૂર્ણપણે કેવું હોય છે ભરાયેલું હોય છે ચાલો અહીંયા સુધી